મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર 6ની અંદર આપણે જ્ઞાતિ સંસ્થાના પરિવર્તન વિશે સમજૂતી, જેમાં ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન એટલે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મ લે એ દરજ્જો આપોઆપ તેને મળતો, એમાં વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ કે પસંદગી ન હતી. આજે પણ વ્યક્તિ જન્મથી તો દરજ્જો મળે છે, પરંતુ જ્ઞાતિના અર્પિત દરજ્જા સામે શિક્ષણ, નવા વ્યવસાય અને આવક, સત્તા જેવી પરિબળો વ્યક્તિને પ્રાપ્ત મહત્ત્વનો દરજ્જો બન્યો એટલે જન્મકચ્છે દરજ્જાનું મહત્ત્વ હતું એ અત્યારે ઘટ્યું છે. આજે એનું લક્ષણનું પરિવર્તન છે. ઉદાહરણ તરીકે માનવી અત્યારે કોઈપણ કાર્ય કોઈપણ જ્ઞાતિનો વ્યક્તિ કરી શકે છે. ઉદાહરણ તરીકે પટેલનો વ્યક્તિ છે એ સોની તરીકેનું કામ કરી શકે, કે કુંભાર તરીકેનું કામ કરી શકે, કે કરિયાણાવાળા તરીકે કોઈ વેપાર તરીકે કામ કરી શકે. આમાં અલગ અલગ કોઈપણ કાર્ય કરીને પોતાના દરજ્જામાં પરિવર્તન લાવી શકે છે. જ્ઞાતિમાં ખંડ વિભાજન માટે સૌથી અસરકારક દરેક વ્યક્તિની આગવી સંસ્કૃતિ હતી. દરેક જ્ઞાતિનું અલગ જીવન હતું, એની અલગ દુનિયા હતી એવું જણાતું, કારણ કે જ્ઞાતિની જીવનશૈલી, ભાષા, પહેરવેશ, વર્તન ધોરણો, જ્ઞાન સંસ્કૃતિ એ બધું ખંડ વિભાજનથી વધુ તીવ્ર લાગતું. પરંતુ આજે શિક્ષણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, આધુનિકરણ, વૈશ્વિકીકરણ જેવા પરિબળોના લીધે જ્ઞાતિ આગવી સંસ્કૃતિ ભૂસાવા લાગી છે. બધાના પહેરવેશ, ભાષા, ખોરાક, વ્યવસાય સમાન થવા લાગ્યા, તેથી જ્ઞાતિનું પરંપરાગત ખંડ વિભાજન ભૂસાઈ જતાં આધુનિક જીવન જીવા લાગ્યા છે. ખંડ વિભાજનને અસરકારક બનાવવા જ્ઞાતિ પંચાયત મહત્ત્વની ભૂમિકા ભજવતી. દરેક જ્ઞાતિને આગવી ઓળખ હતી. જે સભ્યો વર્તન પર નિયંત્રણ રાખીને જ્ઞાતિના પોતાના સમૂહને સલામત રાખતી, પરંતુ વિવિધ પરિબળોને જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાનૂન અને બીજા કાયદાઓથી જ્ઞાતિની પંચાયતની સત્તા નબળી પડી. જ્ઞાતિના સભ્યો આધુનિક જીવનશૈલી જીવવા લાગ્યા. જ્ઞાતિના નિયંત્રણ સામે બગાવત કરતા થયા. જન્મગત વારસા દરજ્જાને બદલે પ્રાપ્ત દરજ્જાનું મહત્ત્વ વધ્યું. જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિ પંચ નબળા પડવાથી ખંડ વિભાજન ભૂસાતું જાય છે. હવે મિત્રો, સામાજિક કોટિક્રમમાં પરિવર્તન જોઈએ તો પરંપરાગત વ્યવસાયમાં જ્ઞાતિના વિવિધ સમૂહોનું સ્થાન અસમાન હોવાથી એમાં સામાજિક અસમાનતા જોવા મળતી. આ અસમાન દરજ્જાવાળા જ્ઞાતિ સમૂહ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયા હતા, જેને સામાજિક કોટિક્રમ કહેવાતો. આ કોટિક્રમ હતો, પરંતુ સમગ્ર ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ કેટલીક જ્ઞાતિનો દરજ્જો ઊંચો હતો, કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો નીચો હતો. મધ્યમ જ્ઞાતિના દરજ્જો જમીન માલિકી સત્તા અને સમાજના વિવિધ માપદંડના આધારે પોતાના સ્થાનિક કક્ષાએ સ્થાન નક્કી કરતા. વર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરી, આધુનિક મૂલ્યો, સાંસ્કૃતિકરણ, કાનૂનીકરણ જેવા પરિબળોના લીધે જ્ઞાતિના આ લક્ષણમાં ખૂબ મોટો બદલાવ આવ્યો. મોટી સંખ્યા અને કૌશલ્ય, મિલકત, આવક ધરાવતા લોકોનું કોટિક્રમ સ્થાન આગળ આવ્યું. બ્રાહ્મણ, વાણિયા વગેરે જ્ઞાતિનો કોટિક્રમ નબળો પડ્યો. ખાનપાન અને સંપર્ક પરના પ્રતિબંધોમાં પરિવર્તન આવ્યું. કોને સુખાવું, કોની સાથે ભોજન લેવું, કોનો હાથનું ભોજન લેવું, કોની સાથે બેસવું, કોના ઘરનું પાણી પી શકાય, કોની સાથે કાચું ભોજન ખાવું, કોની સાથે પાકું ભોજન ખાવું, આ તમામ બાબતો ખાનપાન પર, સંપર્ક પર પ્રતિબંધો હતા, જે હવે ઘણા બધા મજબૂત બન્યા છે. એટલે કે અત્યારના સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, સાંસ્કૃતિકરણ, આધુનિકરણ, પશ્ચિમીકરણ, કાનૂનીકરણ, વૈશ્વિકરણ આ બધાના કારણે સંચારને લીધે આવા પ્રતિબંધો છે નબળા પડ્યા. શહેરમાં નિર્મૂળ થવા લાગ્યા છે, ગામડામાં તો હજુ થોડા અંશે જોવા મળે. આમાં જંક ફૂડ, ફાસ્ટફૂડના જમાના આવતા આ ખ્યાલો હવે ટકી શકે પણ તેમ નથી. મિત્રો, ધાર્મિક અને નાગરિક અસમર્થતા અને વિશેષ અધિકારો જોઈએ તો ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમના લીધે નિમ્ન અને ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા હતી. પરંપરાગત જ્ઞાતિઓ સમાન નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક ધાર્મિક અધિકારોથી વંચિત રહેતા. કેટલીક ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓ પાસે વિશેષ અધિકાર હતા. ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતા. વર્તમાન સમયમાં શિક્ષણ, બંધારણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ જેમાં અસ્પૃશ્યતા નિવારણ એટ્રોસિટી એક્ટ જેવા પરિબળોના લીધે આવા વિશેષ અધિકારો નાબૂદ થયા, તેમજ નિમ્ન જ્ઞાતિની અસમર્થતા નાબૂદ થઈ. કે આજે ગેરબંધારણીય વર્તન કરવામાં આવે છે તો સજાને પાત્ર ગણાય છે. વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે પણ આવી અસમર્થતા નાબૂદ થતી જોવા મળે છે. મિત્રો, વ્યવસાય પરની પસંદગી પરના અંકુશોનું પરિવર્તન જોઈએ તો પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વંશ પરંપરાગત વ્યવસાયો ચાલ્યા આવતા એ મુજબ દરેક જ્ઞાતિએ નક્કી કરેલા વ્યવસાય જ્ઞાતિના સભ્યોએ કરવાનો રહેતો. અન્ય જ્ઞાતિના સભ્યો તેમાં પ્રવેશ ન હતો. પોતાની જ્ઞાતિના સભ્યોને અન્ય વ્યવસાય કરવા પર પ્રતિબંધ હતો. જોકે વ્યાપાર, ખેતી, ખેતમજૂરી, લશ્કરની નોકરી જેવા વ્યવસાયમાં કોઈપણ જ્ઞાતિ કરી શકતી. હાલના સમયમાં ઔદ્યોગિકરણ, શિક્ષણ, શહેરીકરણ, યંત્ર, વૈજ્ઞાનિક ક્રાંતિ આ તમામના લીધે અનેક નવા વ્યવસાયો ઊભા થયા, જેમાં કૌશલ્ય જ્ઞાનના મહત્ત્વ બન્યા. પરંપરાગત વ્યવસાયોનું આકર્ષણ ઓછું થયું. એટલું જ નહીં, પરંપરાગત વ્યવસાયો વ્યવસાય પર જીવન નિર્વાહ કરવાનું અઘરું બન્યું. વ્યવસાયના મહાજન સંગઠન નિયંત્રણ નબળું બન્યું. આથી
વ્યવસાયની પસંદગી પરના અંકુશો નાબૂદ થયા અને જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ પણ અત્યારે નબળો પડતો ગયો છે. મિત્રો, લગ્ન પરના પ્રતિબંધો જોઈએ તો જ્ઞાતિ વ્યવસાયમાં એક પેટા જ્ઞાતિ બીજે વ્યક્તિ સાથેનું લગ્ન પર પ્રતિબંધ હતું. દરેક પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધનું ક્ષેત્ર પોતાના જૂથ પૂરતું મર્યાદિત જ હતું. અંતલગ્નનો નિયમ મજબૂત હતો. આ નિયમનો ભંગ થાય તો જ્ઞાતિમાંથી કાઢી મૂકવાની સજા હતી. પરંતુ 1954 સ્પેશિયલ મેરેજ એક્ટ અને 1955 હિન્દુ મેરેજ એક્ટ, જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાનૂન તેમજ શિક્ષણ ઉદ્યોગીકરણ શહેરીકરણ આધુનિક લોકશાહીના મૂલ્યો સ્વીકારવાના લીધે જ્ઞાતિ અંતર્લગ્ન પ્રથા નબળી પડી. એકડા ગામનો ગોળ અને તેમજ પેટા જ્ઞાતિના બંધન નાબૂદ થયા. પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ ચાલી રહ્યું હતું, જેના પરિબળો આંતરજ્ઞાતીય લગ્ન, આંતર ધર્મીય લગ્નનું પ્રમાણ વધતું ગયું છે અને લગ્ન પરના પ્રતિબંધો અત્યારે નબળા પડવા લાગ્યા છે. મિત્રો, સામાજિક વર્ગ વિશે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.